નાના કારોબારીઓને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલે મોટી રાહત આપી હતી. નવેસરના નિર્ણય મુજબ હવે 40 લાખ રૂપિયા સુધીના વાર્ષિક ટર્નઓવર વાળી કંપનીઓને જીએસટી રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ મળી ગઈ છે. પહેલા આ મર્યાદા 20 લાખ રૂપિયાની હતી. જીએસટીની છૂટછાટની મર્યાદા વધારી દેવાથી નાના કારોબારીઓને કાયદાકીય ગૂંચવણમાંથી મુક્તિ મળી જશે, પરંતુ ટેક્સ ચોરીની ઘટનાઓમાં વધારો થવાની શંકા પણ ઊભી થઈ ગઈ છે. કારણ કે કેટલાક ઉદ્યોગો ટેક્સ વિભાગની નજરમાંથી બચી જશે. પહેલા પ્રસ્તાવને એવી દલીલ સાથે ફગાવી દેવામાં આવી હતી કે તેનો ખોટો ઉપયોગ થઈ શકે છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં જીએસટી રજિસ્ટ્રેશનમાંથી છૂટછાટ, કમ્પોઝિશન સ્કીમ અને કેરળ હોનારત માટે સેસ લાગુ કરવા સહિત અનેક પગલાઓ લેવામાં આવ્યા હતા. હવે કમ્પોઝિશન સ્કીમની મર્યાદા 1 કરોડ રૂપિયાથી વધારીને 1.5 કરોડ રૂપિયા કરવામાં આવી છે. આનો મતલબ એ થયો કે હવે જે કંપનીઓના વાર્ષિક ટર્નઓવર 1.5 કરોડ રૂપિયા સુધી છે તે કંપનીઓને લાભ લેવાની તક રહેશે. કાઉન્સિલે કમ્પોઝિશન સ્કીમની પસંદગી કરનાર કંપનીઓને રિટર્ન ભરવામાં પણ રાહત આપી છે. કમ્પોઝિશન સ્કીમમાં જનારને ટેક્સ દર 3 મહિને આપવા પડશે, પરંતુ રિટર્ન વર્ષમાં 1 વખત જ કરી શકાશે. કમ્પોઝિશન સ્કીમ સાથે જોડાયેલા બંને નિર્ણય નવા નાણાકીય વર્ષની પ્રથમ તારીખ એટલે કે 1 એપ્રિલ 2019 થી લાગુ થશે.